नहीं बोली सके। दमयंती पिता सुशीला बहन तमें कई कैसे हो? माननीय श्री प्रवीण भाई, मारा विद्यार्थी भाइयों अने बहनों अने मारा शिक्षक बंधुओं, आजनो दिवस अमे हमेशा याद रखशू। कारण के अमने तो स्कूल छोड़ाना आजे 15-17 वर्ष थई गया, छतां पण विद्यार्थीओए अमने याद कर्या अने अमने बोलाव्या छे, एनो अमने खूब गर्व छे, आनंद छे। बीजू मारे खास कहेवानुं के तमने बधाने आवी सरस स्कूल में भणवानुं मळ्युं अने अमने आवी सारी स्कूल में काम करवानुं मळ्युं, ए बहु योगानुयोग छे। अने हमेशा अमे जे कोईने पण एम कहता के अमे अमूलकमां काम करीए छीए, तो बधाने थतुं ए तमे अमूलकमां काम करो छो। कारण के आ स्कूलनुं नाम आज वर्षोथी मुंबईनी स्टेट स्कूलोमां गणाय छे, ने हवे પ્રવીણભાઈના પ્રયત્નોથી આ સ્કૂલનું આખું જે બોડી છે અથવા આ સ્કૂલનું જે આખું સ્ટ્રક્ચર છે એ આખું બદલાઈ ગયું છે। એને જોઈને કોઈ એમ ન કહે કે આ જૂની અમૂલક સ્કૂલ છે। તો તમને બધાને આવી સારી સ્કૂલમાં ભણવા મળ્યું છે, જ્યાં આગળ ટેકનિકલ, કોમર્સ, આર્ટ્સ આવા બધા વિભાગો હતા, અનેક પ્રકારની હોબીઓ હતી। હવે એક જ વસ્તુ તમારા જીવનમાં તમારે કરવાની છે કે તમારા બાળકો પણ આ રીતે તમારા શિક્ષણના ક્ષેત્રમાં એ પ્રગતિ કરે અને એક સારા માનવ તરીકે એ પોતે પોતાના જીવનને સાબિત કરી શકે, તો એ તમારું જીવન પણ એમાં સફળ થાય। આ સ્કૂલના ઘણા એવા બધા પ્રસંગો છે કે જે ખરેખર યાદ આવે છે। અમે પ્રવાસમાં જતા, ગર્લ્સ ગાઈડના કેમ્પમાં જતા, જેમ બેન રૂપલ ગંગારે હમણાં કહ્યું કે માથેરાનના અમે દર વર્ષે માથેરાન કેમ્પમાં લઈ જતા, સુધાબેનની યાદ એની સાથે સંકળાયેલી હંમેશા રહેશે। સુધાબેનના ગીત ગીંગ ગેંગ ગુલી ગુલી હંમેશા ગુંજે છે ને આપણા કાનમાં। તો આ રીતે આ બધા જે પ્રસંગો છે એ અમને યાદ આવે, અમને યાદ આવે છે કે જ્યારે અમે સાઉથમાં ગયા હતા, કુસુમબેન ને અમે બધા સાથે હતા, કુસુમબેન ગાંધી ને બધા, સિલોનનો પ્રવાસ હતો અમારો, તે વખતે પણ ઘણા બધા એવા પ્રસંગો બન્યા હતા કે જે અમને સાચે એમ થાય કે નહીં, ખરેખર શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે માતા પિતા તરીકેનો સંબંધ રાખતા હતા। કુસુમબેન ગાંધી, મને યાદ છે કે અમારા સિલોનની અંદર બે વિદ્યાર્થીઓ બીજા ડબ્બામાં હતા અને નસીબ યોગે એ લોકો ઉતરી ન શક્યા અને ગાડી આગળ ચાલી ગઈ, એ લોકો કોલંબો પહોંચી ગયા, અમારે વચ્ચે રોકાવાનું હતું અને અમે બધા અપસેટ હતા કે એ લોકો પાસે પૈસા નથી, એ લોકો ત્યાં બીજી ભાષા જાણતા નથી, હવે એ લોકોનું શું થશે। તે વખતે કુસુમબેને તો સવારથી કંઈ ખાધું જ નહીં કે નહીં, એમ કે હવે જ્યાં સુધી બાળકોનો પત્તો ન લાગે, બધે ટેલિફોન થયા, બધું આમ કર્યું, બધી ટેક્સીઓ દોડાવી, સાંજ સુધીમાં છોકરાઓ આવી ગયા અમારી પાસે, પણ ત્યાં સુધી બધાના જીવ અમારા ઊંચા હતા। એટલે આવા બધા પ્રવાસોમાં શિક્ષકો બાળકો સાથે એના માતા પિતાથી પણ વધારે એની કાળજી રાખતા હતા અને એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું ધ્યાન રાખતા હતા। તો આ જે પ્રેમનો સેતુ જે બંધાયેલો છે એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બંનેનો એમાં ફાળો છે। ખાલી અમે તમને સ્નેહ કરીને કરીએ, પણ તમે પણ તમારું આ દાખવ્યું છે કે તમે આટલા વર્ષે પણ અમને યાદ કર્યા, અમને બોલાવ્યા, એ માટે હું તમારા બધાનો આભાર માનું છું અને તમારા બધાની ખૂબ પ્રગતિ થાય અને જીવનમાં તમે આગળ વધો એવી શુભેચ્છા આપું છું। આભાર સુશીલાબેન। હવે